વાત અરવલ્લીની જ બાયડમાં બે કાંઠે નદી હવે વહેતી થઈ છે. બાયડમાં 4 ઇંચ વરસાદ બાદ નદીમાં ઘોડાપૂર આવ્યું. ઉપરવાસમાંથી પણ પાણી છોડાતા નદી ઉફાન પર આવી છે. નદી કાંઠે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાંથી એક તરફ પાણી છોડવામાં આવ્યું, બીજી તરફ બાયડમાં પણ જે 4 ઇંચ વરસાદ ખાબક્યો તેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. કાંઠા વિસ્તારમાં તમામ લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને સાથે જ કાંઠા વિસ્તારમાં ન જવા પણ સૂચના અપાઈ છે. અરવલ્લી જિલ્લાના ડેમમાં પાણીની વ્યાપક આવક આવી થઈ. વાત્રક અને માજુમ ડેમ ફરી છલકાયા. વાત્રક ડેમમાં 44,430 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે સામે 45,378 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તો વાયડના અને ખેડા જિલ્લાના 15 ગામને તેને કારણે સતર્ક કરી દેવાયા છે. બીજી તરફ માજુમ ડેમમાંથી 6,800 ક્યુસેક પાણી આવકની સામે એટલું જ પાણી છોડવામાં આવ્યું છે, જેથી રૂલ લેવલ જાળવી શકાય. માજુમ નદી કિનારાના 3 તાલુકાના 30 ગામ અલર્ટ પર મુકાયા છે. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક 1-4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જિલ્લાના 6 તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડવાને પગલે જે જિલ્લાના માજુમ અને જે વાત્રક જળાશય છે તેની અંદર મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે, જેને લઈને જે આ બંને જળાશયો છે તેની અંદરથી પાણી છોડવામાં આવ્યું છે. હાલ અત્યારે આપણે માજુમ જળાશય સાથે છીએ. દ્રશ્યમાં જોઈ શકો છો કે માજુમ જળાશયની અંદર 6,800 ક્યુસેક જેટલું પાણીની આવક થતા 6,800 ક્યુસેક જેટલું પાણી જે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે છોડવામાં આવ્યું છે. ડેમના હાલ 2 દરવાજા ખોલી જે પાણી છે તે છોડવામાં આવ્યું છે. સાથે સાથે વાત્રક ડેમની વાત કરીએ તો વાત્રક ડેમની અંદર પણ 44,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાના જળાશયોની અંદર પાણીની આવક થતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છે. સાથે સાથે બંને ડેમોની અંદર જે રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.